તો મિત્રો સ્વાગત છે તમારું કોલેજ વર્ડના એના જોડીની અંદર. અને આજે આપણે વાત કરીશું જે બે સેમિસ્ટર 6માં જે પેપર નંબર 607 ભાષા સ્વરૂપનો અભ્યાસ ભાગ 2 આવે છે, તો તે પેપર નંબર 606માં આપણે ગુજરાતીના કેટલાક આઈએમપી પ્રશ્નો મેઇન સબ્જેક્ટ ગુજરાતીવાળાને આવશે, તો તે આપણે જોઈશું. તો તેમાં જે હવે આપણે વાત કરીશું કે જે પ્રશ્નો આપણે એના માટે કયા બનશે, તો તેમાં છે પ્રથમ પ્રશ્ન કે પ્રશ્ન નંબર 1માં જે પ્રશ્ન આવશે એકમાંથી, તો તે બે પ્રશ્નો પૂછે છે કુલ, પણ તેમાંથી આપણે એક જ લખવાનો છે. તો આપણે જોઈએ કે પ્રશ્નો કયા છે. તો સર્વપ્રથમ પ્રશ્ન જે છે કે ભારતીય આર્ય ભાષાના વિકાસના વિભિન્ન તબક્કાઓનો વિભાગ, એ તબક્કાઓનો વિગતે પરિચય આપવો કે જે ભારતીય આર્ય ભાષાનો જે વિકાસ થયો છે તે વિકાસના તબક્કા કેટલા છે અને તે કયા કયા હતા. પ્રથમ પ્રશ્ન જે 17 થી 18 માર્કનો હશે, તો આપણે થોડુંક લખાણ લાંબુ કરવું પડશે. તો તે વિગતે પરિચય આપ્યા બાદ જે એ પ્રશ્ન ના આવડતો તો આપણને જે અથવામાં એક બીજો પ્રશ્ન પણ આપેલો છે, તો તે અથવામાં બીજો પ્રશ્ન છે કે ભારતીય આર્ય ભાષા કુળનો પરિચય કરાવી તેને વિકાસરેખા આલેખો. એટલે કે જે ભારતીય આર્ય ભાષા જે કુળનો જે વિકાસ થયો, ભાષા જે હતી જે તેનો આપણે વિગતે પરિચય આપવાનો છે, ત્યારબાદ તેના વિકાસની રૂપરેખા આલેખવાની છે કે એટલે ક્યાંથી માંડીને ત્યાં સુધી તેનો વિકાસ થયો અને કઈ રીતે થયો, તો તે આ સર્વ પ્રોસેસ આપણે દર્શાવવાની છે. આ પણ જે 17,000 માર્ક્સનો હશે, પરંતુ આમાં બંનેમાંથી એક જ લખવાનો છે. આ પ્રથમ પ્રશ્નનો અથવામાં આપેલો પ્રશ્ન છે, તો આપણે લખાણ અહીં લાંબો લખવું પડશે. ત્યારબાદ આપણને જે બંનેમાંથી જે ફાવતા હોય તો તે લખવાના. આ પ્રશ્નનું સોલ્યુશન મેળવવા માટે તમારે જે એક લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તો તે ટેલિગ્રામમાં જોઈન થઈ જઈશું, તેથી તમને PDF ત્યાં મળી જશે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2નો કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ ક્યારથી થયો તે દર્શાવી તેને વિકાસની ત્રણેય ભૂમિકાનો પરિચય કરાવો. એટલે કે જે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ એટલે કે ઉદ્ભવ અને વિકાસ ક્યાંથી માંડીને ક્યાં સુધી થયો, તો તેની વિકાસની જે ત્રણ ભૂમિકાઓ આપણને જે લેશનમાં ભણવામાં આવે છે, તો તે ત્રણેય ભૂમિકા પણ આપણે તે એક્ઝામમાં દર્શાવવાની છે વિગતે. તો તે આ પ્રશ્ન આપણને ના આવડતો તો 2 નંબરનો અથવા એકમ 2માંથી પ્રશ્ન આવશે, અથવામાં તો તે કે 2 ટૂંક નજો આવશે. આ બંને ટૂંક નજો આપણે લખવી પડશે, તો બંને ત્યાં સુધી ટૂંક નજો લખવી, કારણ કે તેમાં આપણે વધારે માર્ક્સ ખેંચી શકીશું, તો મોટા પ્રશ્નમાં માર્ક્સ થોડા કપાવવાની સંભાવના રહે છે ટૂંક નજમાં. તેમાં આગળ મુજબ આપણે લખવાનું, એટલેથી ટૂંક નજમાં પૂરતા માર્ક્સ આપણને મળી જાય. તો ટૂંક નજોમાં પ્રથમ છે કે સંયોગલોપ અને પૂર્વસ્વર દ્વિધત્વ, ત્યારબાદની બીજી છે કે મધ્યસ્થના અસંયુક્ત મહાપ્રાણ વ્યંજનોનું પરિવર્તન. તો આ બંને ટૂંક નોંધો છે, તો આ બંને આપણે લખવી પડશે. તો આપણે જો લખવામાં સ્પીડ વધારે હોય તો બંને ત્યાં સુધી ટૂંક નોંધો લખવી ટૂંક નોંધો, અને સ્પીડ થોડી ઓછી હોય તો લાંબો પ્રશ્ન લખી શકાય. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન એ છે કે ગુજરાતની મુખ્ય પ્રાદેશિક બોલીઓનો પરિચય કરાવી કોઈ પણ એક બોલીની લાક્ષણિકતા. એટલે કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જે વિભિન્ન બોલી બોલાય છે, જ્યારે કે ઉત્તર ગુજરાતમાં અલગ બોલી બોલાય છે, ત્યારબાદ સુરતમાં સુરતી બોલી, મહેસાણામાં મહેસાણી બોલી, આ રીતે અલગ અલગ બોલીઓ બોલાય છે. તો તે સર્વ બોલીઓનો પરિચય કરવાની ટૂંકમાં. ત્યારબાદ એક તેમાંથી કોઈ પણ એક બોલીને આપણે વિશેષ ધારાવાની છે, એટલે કે મહેસાણાને બોલી દો તો કે મહેસાણા બોલીમાં જે વિશેષતાઓ છે તેને લોકો નાના બદલે શું બોલે છે તેવી રીતે તેને વિશેષતા દર્શાવવાની છે. અને આ પ્રશ્ન જો ના આવડતો હોય આપણને પ્રશ્ન નંબર 3માં, તો એના બદલામાં જે આપણને ટૂંક નજો મળે છે 2, આ પણ બંને જ લખવાનું. એટલે કે મેં પહેલાં કીધું, જેમ આપણને ટૂંક નજો મળતી હોય તો ટૂંક નજો લખી નાખવી, તેથી આપણે માર્ક્સ વધારે ખેંચી શકીશું પરીક્ષામાં. તો આપણે ટૂંક નજોમાં વાત કરીએ તો પ્રથમ ટૂંક નજ છે કે ગુજરાતી ભાષામાં પદક્રમ અને પદ સંવાદ, ત્યારબાદ ગુજરાતીની વચન વ્યવસ્થા અને તેનો અર્થ. તો આ બંને ટૂંક નજો આપણને ત્રીજા પ્રશ્નમાં મળશે, એકમ 3માંથી લેવામાં આવશે. તો આપણને ટૂંક નજોમાં જો લખવામાં સ્પીડ વધારે હોય તો ટૂંક નજો લખવી, તેથી આપણને માર્ક્સ વધારે ખેંચી શકીશું. તો હા, તો જે ગુજરાતીમાં જે IMP પ્રશ્નો બનતા હતા એ, તો હવે બાકીના પેપરના પ્રશ્નો પણ જલ્દી જ આ ચેનલમાં તમને મળી જશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામમાં જોઈન થઈ જશું, જેથી તમને તેનું સોલ્યુશન પ્રશ્નો વાઇઝ PDF મળતી રહે.